મજામાને આજે આપણે ધોરણ એક વિષય ગણિત પાઠ પાંચ પાઠનું નામ છે દસ થી વીસ સુધીની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં પાઠ બે માં એક થી નવ સુધીની સંખ્યાઓ વિશે સમજી ગયા તો આજે આપણે દસ થી વીસ સુધીની સંખ્યા વિશે માહિતી મેળવીશું તો ચાલો તમે પણ મારી સાથે તમારું ગણિતની પાઠ્ય પુસ્તક ખોલો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગણિતની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 59 ઉપર આપણને અહીં પાઠનું નામ આપેલ છે પાઠ 5 10 થી 20 સુધીની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં ચિત્ર દ્વારા આપણે અહીં સમજીશું તો ચાલો અહીં સૌથી પહેલા કેટલી લાકડીઓ આપેલ છે તેને ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આપણને કુલ દસ લાકડી આપેલ છે તે બધી લાકડીઓ અલગ અલગ છે અને સામેની બીજી તરફ અહીં તમે જોઈ શકો છો બધી લાકડીઓનું જૂથ છે કેટલાનું જૂથ છે તો કે અહીં જે દસ લાકડીઓ છે તેનું જૂથ છે અહીં જે લાકડીઓ હતી એ અલગ અલગ હતી હવે તેને બાંધીએ તો તે એક જૂથ થઈ જાય કેટલાનું જૂથ થાય તો કે દસનું દસ લાકડીઓ હતી એટલે તે દસનું જૂથ થઈ જાય તો ચાલો હવે આપણે નીચે જોઈએ તો ચાલો અહીંયા આપણને પણ નીચે ચિત્રો આપેલા છે તેમાં કેટલી કુલ ચેરીઓ દેખાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કુલ કેટલી ચેરી આપેલ છે તો કે દસ અને અહીં સામેની તરફ તે બધી ચેરીઓને બાંધીને કેટલાનું જૂથ થાય જ્યારે બધી દસ ચેરીઓનું બાંધી દે તો કેટલાનું જૂથ થાય તો કે દસનું કેટલાનું થાય તો કે દસનું તેવી રીતના અહીંયા આપણને ચિત્ર આપેલ છે તેનું ચિત્ર છે તો કે દિવાસળી હવે દિવાસળીને આપણે ગણી કેટલી અહીંયા આપેલ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કેટલી દિવાસળી આપેલ છે તો કે દસ હવે તે બધી દિવાસળીઓને બાંધીને આપણે એક જગ્યા મૂકી તો એ કેટલાનું જૂથ ગણાય તો કે દસનું કારણ કે અહીં દસ દિવાળીઓ અલગ અલગ હતી તેને બાંધીએ એટલે તે એક જૂથ થઈ જાય તો જેટલી આપણે વસ્તુ ભેગી કરીને બાંધેલું હોય એટલે જૂથ બનાવેલું તેટલાની સંખ્યા ગણે તો અહીં દસ દિવાસળી હતા એટલે અહીં દસનું જૂથ થાય ત્યારબાદ હવે આપણને નીચે અહીં ચિત્ર આપેલ છે શેનું ચિત્ર છે તો કે કેળા અહીં કેટલા કેળા આપેલ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીં કેટલા કેળા આપેલ છે તો કે દસ અને સામેની તરફ કેટલાનું જૂથ બનાવેલ છે તો કે દસ કેળાનું એ કેવી રીતના તો કે અહીં જે કેળા આપેલ છે તે બધાનું જૂથ એક સાથે બધાને અહીં બાંધેલ છે એટલે તે દસનું જૂથ ગણાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણને અહીં સૂચના આપેલ છે દસનું જૂથ બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ઉદાહરણ આપેલ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અહીં કુલ કેટલા બીટ આપેલ છે તો કે ચૌદ એમાંથી આપણને અહીં દસનું જૂથ બનાવવાનું કહેલ છે તો અહીં દસ બીટનું જૂથ બનાવેલ છે તમે જોઈ શકો છો ચિત્રમાં તો ચાલો તેવી રીતના હવે આપણે દસનું જૂથ બનાવીએ તો ચાલો હવે આપણને અહીં નીચે શેનનું ચિત્ર આપેલ છે તો કે આઈસ્ક્રીમ આપણને કેટલાનું જૂથ બનાવવાનું કહેલ છે તો કે દસ તો સૌથી પહેલાં આપણે ચિત્રોને ગણીએ કેટલા આપણને અહીં ચિત્રો આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અહીં કુલ કેટલા આઈસ્ક્રીમ આપેલા છે તો કે બાર તો આપણે દસનું જૂથ બનાવવાનું છે તો આપણે દસ સુધીની સંખ્યા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ આપણે હવે નીચેની ગણીએ પાંચ એક બે ત્રણ ચાર પાંચ પાંચ આઈસ્ક્રીમ હોય તેમાં પાંચ આઈસ્ક્રીમનો વધારો કરો તો કુલ કેટલા આઈસ્ક્રીમ થઈ જાય તો કે દસ તો આપણે દસનું જૂથ બનાવીએ પાંચ આઈસ્ક્રીમમાં પાંચ આઈસ્ક્રીમનો વધારો તો કુલ દસ થાય કેટલા થાય તો કે દસ હવે આપણે અહીં દસનું જૂથ બનાવી દીધું તો હવે આપણે નીચે જોઈએ
तो चल हवे सौथी पहला बावणी नी संख्या गणीए। एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर। अही कुल केटली बरणी आपेल छे? तो के तेर। तो हवे आपणने केटलानी जूथ बनावानी छे? तो के दस नो। तो आपणे गणता जईए। एक बे त्रण चार पांच छ सात आठ नौ अने दस। तो चलो हवे आपणे दस नुं जूथ बनावीए। અહીં દસ બરણીનું જૂથ। હવે આપણને અહીં નીચે કેટલા પાંદડ આપેલ છે તેની સંખ્યા ગણીએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ। અહીં કેટલા પાંદડ આપેલ છે? તો કે સોળ। હવે આપણે નીચે અહીં પાંદડ આપેલ છે તેનું જૂથ બનાવવાનું। કેટલાનું જૂથ બનાવવાનું? તો કે દસનું। તો ચાલો હવે દસ સુધીની સંખ્યા ગણીએ અને ત્યારબાદ જૂથ બનાવીએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો ચાલો હવે આપણે દસ સુધીની સંખ્યા ગણી લીધું, હવે જૂથ બનાવીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નીચે જોઈએ। તો ચાલો હવે આપણને કેટલા ચોકલેટ આપેલ છે તેની સંખ્યા ગણીએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ। અહીં આપણને કેટલા ચોકલેટ આપેલ છે? તો કે ઓગણીસ। આપણે કેટલાનું જૂથ બનાવવાનું છે? તો કે દસનું। તો ચાલો હવે આપણે દસનું જૂથ બનાવીએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। તો ચાલો હવે આપણે દસ ચોકલેટનું જૂથ બનાવીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દસ ચોકલેટ હવે દસનું આપણે જૂથ બનાવી દીધી। તો હવે આપણે સામે જોઈએ। તો ચાલો હવે આપણને અહીં સૂચના આપેલ છે દસથી વીસની ગણતરી। તો તમે અહીં જોઈ શકો છો, અહીં આપણને સૂચના છે ખાલી જગ્યા પૂરો। તો આપણને સૌથી પહેલા ઉદાહરણ આપેલ છે, અહીં સંખ્યામાં નવ અને દિવાસળી કેટલી આપેલ છે તે ગણી। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। અહીં નવ કેવી રીતના લખેલ હતું? તો કે અહીં જે દિવાસળીની સંખ્યા છે તેની અહીંની સંખ્યા લખેલ છે। નવ દિવાસળીમાં પ્લસ એટલે કે આપણે શું કરવાનું? તો કે સરવાળો। અહીં એક લખેલ છે, એક કેવી રીતના? તો કે અહીં એક દિવાસળી આપેલ છે। નવ દિવાસળીમાં એક દિવાસળીનો ઉમેરો એટલે કે સરવાળો કરો તો કુલ કેટલી દિવાસળી થાય? તો કે દસ। કુલ કેટલી થઈ? તો કે દસ। તો અહીં દસ દિવાસળીનું બંડલ કરેલ છે, જૂથ। શું કરેલ છે? તો કે જૂથ। તો ચાલો હવે આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ। અહીં દસ દિવાસળીનું જૂથ છે તો અહીં એકડે મીંડે દસ લખેલ છે। શું લખેલ છે? તો કે દસ। તો ચાલો હવે આપણે તેવી રીતના બધા દાખલાઓ કરીએ। તો ચાલો હવે આપણને અહીં કેટલી સંખ્યા લખેલ છે? તો કે દસ। અહીં કેટલાનું જૂથ છે? તો કે દસનું। દસ દસ છે પ્લસ, પ્લસ હોય તો શું કરવાનું? તો કે સરવાળો। દસ વત્તા એક, એક એટલે અહીં એક દિવાસળી છે તે અહીં એકડે એક લખેલ છે એટલે દસ જૂથ હોય તેમાં એકનો વધારો એટલે કે તેમાં ઉમેરી દો તો કુલ કેટલા દિવાસળી થાય? તો અહીં દસનું બંડલ છે તો દસ વત્તા એક તો કુલ કેટલા થાય? તો કે અગિયાર। દસ જે અહીં છે તો આપણે દસ ગણીએ, ત્યારબાદ દસ પછી શું આવે? તો કે અગિયાર। તો અહીં આપણે લખીશું અગિયાર, બે એકડા અગિયાર। દસ વત્તા બે, અહીં બે દિવાસળી આપેલ છે એટલે અહીં બે એક બગડે બે લખેલ છે। દસ દિવાસળી હોય તેમાં બે દિવાસળીનો વધારો કરો તો કુલ કેટલા દિવાસળી થાય? તો કે બાર। દસ વત્તા બે બરાબર બાર, દસ અગિયાર અને બાર, અહીં કુલ બાર લખેલ છે। તો ચાલો હવે અહીં શું લખેલ છે? તો કે દસ, અહીં દસનું જૂથ છે
त्यारबाद तेमा त्रण दिवासळीनो उमेरो एटले के वधारो करो। तो दस होय तेमा त्रणनो वधारो थई जाय तो कुल केटला थई जाय? तो के दस जई छे दस अग्यार बार तेर। कुल केटला थई दिवासळी? तो के तेर। एकडे तगडे तेर। त्यारबाद हवे आपणे अहीं शुं आपेल छे? तो के दस। अहीं दिवासळीनी संख्या लखेल छे અને અહીં દિવાસળી નથી લખેલ, નથી દોરેલું। આમ ત્યારબાદ અહીં દસ દિવાસળી અને વધારાના એટલે કે તેમાં ઉમેરો કરવાનો છે। કેટલાનો ઉમેરો કરવાનો? તો કે ચાર। એક બે ત્રણ ચાર, તો કુલ કેટલા થઈ? તો કે ચૌદ। હવે આપણને જે અહીં દિવાસળી નથી આપેલ તેને આપણે દોરીએ। કુલ કેટલા દોરીશું? તો કે ચાર। અહીં ચોગડે ચાર લખેલ છે એટલે આપણે અહીં ચાર દિવાસળી દોરીશું। એક બે ત્રણ ચાર। અહીં કેટલા દિવાસળી દોરેલ છે? તો કે ચાર। એ કેવી રીતના? તો કે અહીં ચાર ચોગડે ચાર સંખ્યામાં આપેલ છે અને હવે આપણે અહીં ચાર દિવાસળીઓ દોરે। તો દસ દિવાસળીમાં ચાર દિવાસળીનો વધારો એટલે કે ઉમેરો કરો તો કુલ કેટલા થયો? તો કે ચૌદ। દસ વત્તા ચાર બરાબર ચૌદ। દસ અગિયાર બાર તેર ચૌદ, કુલ કેટલા થઈ ગયા? તો કે ચૌદ। તો ચાલો હવે આપણે પાછળ જોઈએ। તો ચાલો હવે આપણને પાછળ પણ અહીં તે જ સૂચના આપેલ છે, ખાલી જગ્યા પૂરો। દસ વત્તા પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, કુલ કેટલી દિવાસળી આપેલ છે? તો કે પાંચ। દસ દિવાસળીનું બંડલ એટલે કે જૂથ છે તેમાં પાંચનો વધારો એટલે કે ઉમેરો કરો તો કુલ કેટલા થઈ જાય? તો કે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, કુલ કેટલા થાય? તો કે પંદર। તો અહીં એકડે પાછળે પંદર લખેલ છે। હવે દસ વત્તા છ, એક બે ત્રણ ચાર પાંચ છ, કુલ કેટલા અહીં દિવાસળી આપેલ છે? તો કે છ। દસ વત્તા છ બરાબર કેટલા? તો આપણે દિવાસળીને ગણીએ, દસનું જૂથ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ, અહીં કુલ કેટલા લખીશું? તો કે સોળ। કેટલા દિવાસળી આપેલ છે? તો કે સોળ। તો ચાલો હવે આપણે નીચે જોઈએ। તો ચાલો દસ વત્તા સાત, અહીં દસનું જૂથ છે અને અહીં ચિત્ર દિવાસળીનું નથી આપેલ તો આપણે અહીં ચિત્ર દોરીશું। કુલ કેટલા ચિત્ર દિવાસળીનું ચિત્ર દોરીશું? તો કે સાત। એક બે ત્રણ ચાર પાંચ છ સાત, કુલ કેટલા દિવાસળી દોરેલ છે આપણે? તો કે સાત। એક બે ત્રણ ચાર પાંચ છ સાત। દસ વત્તા સાત બરાબર કેટલા? તો કે અહીં દસનું જૂથ જે છે ત્યારબાદ તેમાં સાત દિવાસળીનો વધારો એટલે કે ઉમેરો કરો તો કુલ કેટલા થયું? તો કે સત્તર। દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર, અહીં એકડે સાતડે સત્તર લખેલ છે। દસ વત્તા આઠ બરાબર કેટલા? દસ દિવાસળીનું જૂથ છે એમાં આઠનો ઉમેરો કરો એટલે કે તમે દસ જૂથ જે જૂથ છે તેમાં આઠ દિવાસળીનો વધારો કરી દેજો, કુલ કેટલા થાય? તો કે અઢાર। દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર, કુલ કેટલા દિવાસળી થાય? તો કે અઢાર, એકડે આઠડે અઢાર। ત્યારબાદ દસ વત્તા નવ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, દસ વત્તા નવ બરાબર કેટલા? તો કે દસનું જૂથ છે એમાં નવનો ઉમેરો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, કેટલાનો ઉમેરો? તો કે નવનો। તો દસ દિવાસળીમાં નવનો ઉમેરો થાય તો કેટલા થાય? તો કે ઓગણીસ। દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ, કુલ કેટલા દિવાસળી થયા? તો કે ઓગણીસ। ત્યારબાદ અહીં કેટલાનું જૂથ આપેલ છે? તો કે દસ, અને સામેની તરફ દસ, દસ વત્તા દસ બરાબર કેટલા?
तो के दस दस नो जूथ बराबर वीस। आपने बे दस ना जूथ आपेला हो तो कुल केटला जूथ कुल केटली संख्या थे तो के वीस केटली थी तो के वीस दस नो जूथ वत्ता दस नो जूथ तो कुल थी जाए वीस। तो चलो विद्यार्थी मित्रों हवे आपणे अहीं दस थी वीस सुधीनी संख्या में जूथ बनावता शीखी गया छे। तो वधु अभ्यास माटे आगळना लेक्चर में मळीशुं।